કાંકરેજ તાલુકાના થરા જાજાવડ મહાદેવ મંદિરના બ્રહ્મલીન કૃષ્ણપુરી મહારાજની પાલખી યાત્રા નીકળી હતી. આ પાલખી યાત્રા થરા શહેરના જાહેર સ્થળો ઉપર ફરીને નિજ મંદિરે પરત ફરી હતી. બ્રહ્મલીન કૃષ્ણપુરી મહારાજના દર્શન માટે ધર્મપ્રેમી જનતાનો ધસારો જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય કૃષ્ણપુરી મહારાજના નિધનથી ધર્મપ્રેમી લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. કાંકરેજ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી ગ્વાલીનાથ જાજાવડા મહાદેવ તીર્થ આવેલું છે, જ્યાં શિવપુરીજી ગુરુ નરભેપુરી મહારાજ પછી ગાદીપતિ તરીકે મહંત ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજ આવ્યા અને તેમના પટ શિષ્ય ગુરુભાઈ તરીકે કૃષ્ણપુરી કેદારપુરીજી કાર્તિકપુરીજી ધનપુરીજી અડીખમ યોદ્ધાની જેમ શિવાલયમાં ભાવિક ભક્તોની આગતા સ્વાગતમાં કૃષિ ક્ષેત્રે ગૌશાળામાં સેવા આપી રહ્યા છે. આ ગુરુભાઈ પૈકી બ્રહ્મલીન મહંત શિવપુરીજી મહારાજના શિષ્ય કૃષ્ણપુરી મહારાજ છેલ્લા 40 વર્ષથી થરા વાળીનાથ મંદિરમાં સેવા કરતા હતા અને 4 દિવસ અગાઉ સોમનાથ ખાતે શિવપુરી ધામ આશ્રમમાં ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે કે ગત રોજ બપોરના 12:30 વાગ્યાના સુમારે અચાનક હૃદયરોગના તીવ્ર હુમલામાં દેવલોક પામતા સોમનાથ ખાતે શિવપુરી ધામ આશ્રમથી તેમનો પાર્થિવ દેહ થરા ખાતે લાવવામાં આવ્યો હતો. જો કે ગઈકાલે બ્રહ્મલીન પૂજ્ય કરશનપુરીજીના પાર્થિવ દેહની આજે 10:15 વાગે થરા વાળીનાથ મંદિરેથી પાલખી યાત્રા નીકળી હતી, જે ગુરુ મઢી રબારીવાસ તેરવાડિયાવાસ ઓગણ સ્કૂલ થરા બજાર નગરપાલિકા રોડ થઈને જ મંદિરે પરત આવી હતી. વિશાળ જનમેદની વચ્ચે સવારે નીકળેલ પાલખી યાત્રા નગરના જાહેર માર્ગ ઉપર ફરી નિજ મંદિરમાં પરત આવી હતી, જ્યાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જો કે આવતીકાલે સવારે સોમનાથ ખાતે 9:15 વાગે વિધિ વિધાનપૂર્વક સમાધિ અપાશે. પરમ પૂજ્ય કૃષ્ણપુરી મહારાજના નિધનથી ધર્મપ્રેમી લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મહંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરી ધામ મહારાજે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિવાલયને પૂજ્ય કૃષ્ણપુરી મહારાજની ખોટ કાયમ રહેશે.